ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ આઠ વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતમાં બીજગણિતિય પદાવલીમાં આપણે પદાવલીના પદો પદના અવયવ પદના સહગુણકો સહજાતીય અને વિજાતીય પદો આ ઉપરાંત એક પદી દ્વિપદી અને ત્રિપદી વિશેની સમજ મેળવી ગયા આ ઉપરાંત બહુપદીઓ વિશેની પણ સમજ મેળવી ગયા તો આપણે ધોરણ આઠના પ્રકરણ નવમાં દૈજિક પદાવલીઓ અને નિત્ય સમમાં આ જ બાબતોને ફરી પાછી થોડી વધુ દૃઢ કરીએ તો આપણે પહેલાં શીખવાનું છે પદ અવયવ અને સહગુણક તો આ બાબતને સમજવા માટે આપણે ચાલો એક ઉદાહરણ લઈએ તો એક પદાવલી આપણને આપવામાં આવી છે કે ચારેક્સ વધતા પાંચ તો અહીં આપણે જોઈએ જોઈ શકીએ છીએ કે ચારેક્સ વધતા પાંચ એટલે કે આ બંને પદો જે છે એ એકબીજાથી અલગ પડે છે કયા ચિહ્ન વડે સરવાળાના ચિહ્ન વડે એનો અર્થ કે અહીં જે પદાવલી આપી છે એમાં આ પ્રથમ પદ થયું તો આ થયું બીજું પદ એટલે કે આપણે એમ કહી શકીએ કે પદોને જ્યારે સરવાળા અથવા બાદબાકી વડે અલગ કરવામાં આવે તો આપણને ત્યાર પછીનું બીજું અથવા તો ત્રીજું પદ મળે છે તો અહીં ચારેક્સ વધતા પાંચમાં બે પદો જે છે તે પૈકી ચારેક્સના અવયવની વાત કરીએ તો આને એમ લખી શકાય કે ચાર ગુણ્યા એક્સ ત્યાર પછી બીજું પદ પાંચ છે તો એનો અવયવ કયો મળશે પાંચે જ મળશે તો આ રીતે આપણે પદોના અવયવ મેળવી શકીએ હવે સહગુણકની વાત કરીએ તો પ્રથમ પદ ચારેક્સ છે તો આ જે ચારેક્ષ છે એનો સહગુણકની વાત કરીએ તો ચારેક્સનો સહગુણક એટલે કે ચલની આગળ અહીં ચલ જોઈએ તો એક્સ છે અને એ ચલની આગળ જે સંખ્યા આવે તેને આપણે કહીશું સહગુણક એનો અર્થ કે અહીં ચારેક્સ જે છે તેનો સહગુણક થશે ચાર બરાબર ત્યાર પછી પાંચ જે છે એમાં કોઈ ચલ આપ્યો નથી એટલે કે એ કેવું પદ છે અચળપદ છે અને અચળપદ છે એનો અર્થ કે સહગુણક પોતે જ છે એટલે પાંચ જે છે એનો સહગુણક કયો કહી શકીએ આપણે પાંચ કહી શકીએ હજુ આ બાબતને વધુ દ્રઢ કરતાં આપણે એક બીજું ઉદાહરણ લઈએ સમજો કે માઇનસ છ એક્સની બે ઘાત વાયની બે ઘાત વધતા પચીસ એક્સ આ રીતે આપણને આપ્યું છે તો આ પૈકી આપણે જોઈએ તો અહીં બે પદોની વચ્ચે સરવાળાના ચિહ્ન વડે પદોને અલગ કરવામાં આવે છે હવે આના અવયવની વાત કરીએ તો પહેલો છે માઇનસ છ એક્સની બે ઘાત વાયની બે ઘાત એના અવયવ પાડીએ તો એના અવયવો આપણને કયા કયા મળશે તો અવયવ આપણને મળશે પહેલો માઇનસ છ ગુણ્યા એક્સની બે ઘાત છે એટલે લખીશું આપણે એક્સ ગુણ્યા એક્સ વાયની બે ઘાત છે એટલે એને લખાશે વાય ગુણ્યા વાય ત્યાર પછી આપણને પચીસ એક્સ આપ્યા છે તો પચીસ એક્સ જે છે એના અવયવ જો મેળવવા હોય તો આપણે એમ કહી શકીએ કયા કયા મળે આપણને પચીસ અને ગુણ્યા એક્સ તો આ થઈ ગયા પદોના અવયવની વાત હવે આપણે સહગુણક મેળવવા છે તો છ એક્સ માઇનસ છ એક્સની બે ઘાત વાયની બે ઘાત એના સહગુણકની વાત કરીએ તો અહીં માઇનસનું ચિહ્ન છે અને સાથે છ છે એટલે સહગુણક પદનો મળશે આપણને માઇનસ છ ત્યાર પછી બીજું પદ છે પચીસ એક્સ તો એક્સની આગળ પચીસ છે એટલે આ પદ જે છે એનો સહગુણક આપણને મળશે પચીસ પરંતુ ઘણી વખત આપણને આ રીતે આપ્યું હોય કે એક્સ વાય બરાબર આ એક પદ આપ્યું છે હવે એના અવયવ જો હોય તો અવયવ સરળતાથી મેળવી શકીએ છીએ કે અવયવ કયા કયા મળે આપણને તો કે એક્સ ગુણ્યા વાય સહગુણક મેળવવો છે તો સહગુણક કઈ રીતે મળે તો અહીં ચલ એક્સ અને વાય આપ્યા છે એની આગળ કોઈ સંખ્યા આપવામાં આવી નથી તો જ્યારે ચલની આગળ કોઈ પણ સંખ્યા આપી ન હોય તો સહગુણક તરીકે શું ગણવું એક ગણવું એટલે અહીં લખાશે સહગુણક કયો એક તો આ રીતે આપણે પદ અવયવ અને સહગુણકો મેળવી શકીએ છીએ તો તેને આધારે આપણને પ્રયત્ન કરો આ પાઠ્યપુસ્તકમાં આપેલ છે કે પદાવલી એક્સની બે ઘાત વાયની બે ઘાત માઇનસ દસ એક્સની બે ઘાત વાય વધતા પાંચ એક્સ વાયની બે ઘાત માઇનસ વીસ ના દરેક પદના સહગુણક લખવાના છે આપણે અહીં કયા કયા પદો આપીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ પહેલું પદ આ બીજું પદ આ ત્રીજું પદ અને આ ચોથું પદ એટલે કે આપણને ચાર પદો આપ્યા છે અને આ ચારેય પદના આપણે મેળવવાના છે સહગુણક ચાલો તો પહેલું પદ આપ્યું છે એક્સની બે ઘાત વાયની બે ઘાત સહગુણક એટલે ચલની આગળની સંખ્યા અહીં કોઈ સંખ્યા આપવામાં આવી નથી એનો અર્થ કે એક્સની બે ઘાત વાયની બે ઘાતનો સહગુણક કયો કહેવાશે એક કહેવાશે ત્યાર પછી માઇનસ દસ એક્સની બે ઘાત વાય એનો સહગુણકની વાત કરીએ તો ચલ એક્સ અને વાય છે એની આગળ આપેલી સંખ્યા દસ છે તો એ છે માઇનસ એટલે એનો અર્થ કે આ જે પદ છે એનો સહગુણક થશે માઇનસ દસ ત્યાર પછી આપણને આપ્યું છે પાંચ એક્સ વાયની બેગ હાથ બરાબર તો અહીં ચલ એક્સ અને વાય છે એની આગળ આપેલી સંખ્યા પાંચ છે એટલે આ જે પદ છે એનો સહગુણક થશે પાંચ ત્યાર પછી માઇનસ વીસનો સહગુણક મેળવવો છે તો માઇનસ વીસ જે અચળ છે એનો અર્થ કે સહગુણક પોતે જ છે એટલે સહગુણક મળશે માઇનસ વીસ તો આ થયો પ્રયત્ન કરવાની પદાવલીના સહગુણકોની સમજ હવે આપણે આપણે સમજ મેળવવાની છે એક દ્વિપદી અને ત્રિપદી તો એક પદી એટલે શું કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તો તેવી પદાવલીને કહેશું આપણે એક પદી બરાબર અહીં આપણે જોઈ શકીએ છીએ કેટલાક ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં આપણને આપ્યા છે કે ચાર એક્સની બે ઘાત પછી અલ્પવિરામ છે એનો અર્થ કે આ એક પદ થયું ત્યાર પછી ત્રણ એક્સ વાય અલ્પવિરામ છે એટલે આ એક પદ થયું ત્યાર પછી માઇનસ સાત જેડ તેવી જ રીતે પાંચ એક્સ વાયની બે ઘાત દસ વાય માઇનસ નવ અને બ્યાસી એમ એન પી આ જે પદો છે તેમાં ફક્ત એક જ પદ જોવા મળે તો આ પ્રકારની જે પદાવલી છે તેને કહીશું આપણે એક પદી તો સ્વાભાવિક છે કે બે પદ ધરાવતી જે બહુ પદાવલી છે તેને આપણે કહીશું દ્વિપદી એટલે કે દ્વિપદી એટલે પદોને સરવાળા અથવા બાદ બાકીના ચિહ્ન વડે શું કરવામાં આવે અલગ કરવામાં આવે બે પદોને તો એવા કેટલાક ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં આપ્યા છે જુઓ એ વધતા બી પછી અલ્પવિરામ છે એનો અર્થ કે આ એક પદ અને આ બીજું પદ થયું ચાર એલ વધતા તો અહીં પણ અલ્પવિરામ છે એનો અર્થ કે આ ચાર પ્રથમ પદ અને પાંચ એમ બીજું પદ થયું વચ્ચે વધતાનું ચિહ્ન છે એ વધતા ચાર પછી અલ્પવિરામ છે એનો અર્થ કે એ પ્રથમ પદ અને વધતા પછીનું ચાર જે છે એ બીજું પદ થશે તે જ રીતે પાંચ માઇનસ ત્રણ એક્સ વાય તો અહીં પાંચ એ પહેલું પદ થયું તો ત્રણ એક્સ વાય માઇનસ જે છે એ બીજું પદ થયું તે જ રીતે ઝેડની બે ઘાત ઓછા ચાર વાયની બે ઘાતની વાત કરીએ તો જેડની બે ઘાતે પહેલું પદ થયું તો ચાર વાયની બે ઘાતે બીજું પદ થયું તો આ થઈ દ્વિપદી તો તે જ રીતે અહીં બે પદો છે તો તેની જગ્યાએ જો ત્રણ પદો હોય તો આવી જે પદાવલી છે તેને આપણે કહીશું ત્રિપદી તો અહીં પાઠ્યપુસ્તકમાં જુઓ આપણને કેટલાક ઉદાહરણો આપ્યા છે કે એ વત્તા બી વત્તા સી અલ્પવિરામ એટલે કે અહીં ત્રણ પદો છે તે જ રીતે બે એક્સ વધતા ત્રણ વાયુ છ પાંચ આ ત્રણ પદો થયા ત્યાર પછી આ ત્રીજું પદ છે એક્સની બે ઘાત વાય માઇનસ એક્સ વાયની બે ઘાત વધતા વાયની બે ઘાત તો અહીં એક બેને ત્રણ પદો થયા તો આ રીતે આપણે મેળવી શકીએ ત્રિપદી હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય ને તો એને આપણે કહીશું બાહુપદી એનો અર્થ આપણે જે એક પદી દ્વિપદી કે ત્રિપદી કહીએ છીએ એ બધી જ થશે બાહુપદી ટૂંકમાં યાદ શું રાખવાનું છે કે પદનો સહગુણક શૂન્ય ન હોય તો એને આપણે બહુપદી કહી શકીએ એટલે આપેલ એક દ્વિપદી અને ત્રિપદી એ બધી જ બહુપદીઓના ઉદાહરણ છે તો આ એકપદી દ્વિપદી અને ત્રિપદીના આધારે આપણે અહીં પ્રયત્ન કરો પાઠ્યપુસ્તકમાં આપેલ છે તેમાં પહેલો પ્રશ્ન છે નીચેની બહુપદીઓ પૈકી કઈ બહુપદી એકપદી દ્વિપદી કે ત્રિપદી છે તે ઓળખો તો અહીં જોઈએ આપ માઇનસ ઝેડ વત્તા પાંચ તો અહીં માઇનસ ઝેડ વધતા પાંચમાં બે પદ છે એટલે એને દ્વિપદી કહીશું ત્યાર પછી આપણને આપ્યું છે એક્સ વધતાં વાય ઝેડ અહીં બે પદ બે ચિહ્નો વડે પદોને અલગ કરીએ છીએ એટલે કે ત્રણ પદો છે તો અહીં ત્રિપદી કહીશું એટલે એક્સ વધતા વાય ઝેડ ત્યાર પછી આપણને ત્રીજી બહુપદી આપી છે વાય વત્તાં ઝેડ વધતા સો અહીં પણ જોઈએ તો એક પદ આ બીજું પદના ત્રીજું પદ એટલે એ પણ ત્રિપદી છે ત્યાર પછી આપણને આપ્યા છે એ બી માઇનસ એસી તો અહીં જોઈએ તો એક ચિહ્ન વડે બંને પદો અલગ પડે છે એટલે કે બે પદો છે તો એને કહીશું આપણે દ્વિપદી એટલે કે એ બી માઇનસ એ એ દ્વિપદી થશે ત્યાર પછી સત્તર આપીએ તો સત્તરમાં ફક્ત એક માત્ર અને માત્ર એક જ પદ છે અને તે અચળ પદ છે તો એ થશે એક પદી એટલે સત્તર થયું એક પદી હવે પ્રશ્ન બે આપ્યું છે ઉદાહરણ આપો કે એ માત્ર એક જ ચલ એક્સ હોય તેવી ત્રણ દ્વિપદી મેળવવાની છે ચલ કયો હોવો જોઈએ એક્સ હોય તેવી દ્વિપદી મેળવવાની છે તો આપણે લખી શકીએ કે એક્સ વધતા પાંચ દ્વિપદી એટલે બે જ પદ હોવા જોઈએ પહેલી પદ તો પહેલી દ્વિપદી મળી ગઈ હવે આપણે લખી શકીએ કે એક્સની બે ઘાત વધતા એક્સ અહીં પણ જોઈ શકીએ તો ચલ એક્સ જ છે ઓકે ત્યાર પછી આપણે લખી શકીએ કે માઇનસ પાંચ એક્સ વધતા છ તો અહીં પણ ચલ જોઈએ તો એક્સ જ છે તો આ થઈ આવી ત્રણ ત્રિપદી કે જેમાં ચલ કયો હોય એક્સ હોય હવે બી આપ્યું છે ચલ એક્સ અને વાય હોય તેવી ત્રણ દ્વિપદી લખવાની છે ફરી પાછી દ્વિપદી જ મેળવવાની છે પરંતુ ચલ એક્સ અને વાય બંને હોવા જોઈએ તો ધારો કે એક્સની બે ઘાત વધતા બાય વાયની બે ઘાત અહીં જોઈ શકીએ છીએ કે એક્સ અને વાય બે ચલ છે ત્યાર પછી લખી શકાય કે એક્સ વાય વધતા ચાર ધારો કે લખીએ તો અહીં જુઓ ચલ એક્સ અને વાય છે અને પદ બે જ છે ત્યાર પછી ધારો કે આપણે લખી શકીએ કે માઇનસ ત્રણ એક્સ વત્તા ચાર વાયની બે ઘાત તો અહીં પણ ચલ એક્સ અને વાય છે અને પદો બે છે એટલે આપણ થઈ દ્વિપદી હવે સી આપ્યું છે ચલ એક્સ અને વાય હોય તેવી ત્રણ એક પદી તો ચાલો આપણે અહીં એકપદી મેળવવાની છે તો મેળવી શકીએ પહેલું પદ એક્સ વાય થઈ ગઈ વાય એક પદી થઈ ગઈ ત્યાર પછી માઇનસ એક્સની બે ઘાત અને વાય અહીં પણ ચલ એક્સ અને વાય જ છે એક પદી થઈ ગઈ તે જ રીતે આપણે લખી શકીએ માઇનસ એક્સની બે ઘાત વાયની બે ઘાત આપણ એક પદી થઈ ગઈ તો આ થયા ત્રણ એક ઉદાહરણો હવે ચાર કેતીથી વધુ પદો ધરાવતી બે બહુપદી લખવાની છે તો ચાર કેતીથી વધુ બહુ પદો ધરાવતી બે બહુપદી મેળવવાની છે તો આપણે લખી શકીએ કે એ વત્તા બી વત્તા સી વત્તા ડી અહીં જોઈ શકીએ કે ચાર પદો છે આ ઉપરાંત બીજી બહુ બધી ધારોક લખવી હોય તો આપણે લખી શકીએ માઇનસ એબી બી વત્તા પાંચ એક્સ વત્તા છ એક્સની બે ઘાત વત્તા બે એક્સ વાય વત્તા પાંચ સી તો અહીં જોઈ શકીએ છીએ આપણે કે ચાર કરતાં વધુ પદો પદો આપેલા છે એટલે કે પાંચ પદો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિપદી ત્રિપદી કે બહુપદીઓ મેળવી શકીએ છીએ તો હવે બાકીની સમજ જે છે તે આપણે આગલા વિડીયોમાં મેળવીશું